केंद्र सरकारे खाद्य तेल भाव नियंत्रण माटे लीधो निर्णय। तेलिया राजाओनी हवे नहीं चाले दादागिरी। मोंघवारी थी त्रस्त प्रजाने मळशे हवे राहत। सरकारना नवा निर्णयनो विरोध केम। सतत वधी रहेला तेलना भावने नियंत्रणमां लावा माटे केंद्र सरकारे एक मोटो निर्णय लेता तेलना स्टॉकनी मर्यादा करी दीधी छे। हवे कोई व्यापारी तेलनो स्टॉक नहीं करी शके। आ निर्णय सारो छे अने आनाथी तेलना डब्बाना भाव ओछा थशे अने तेनो सीधो लाभ सामान्य लोकोने थशे। परंतु केंद्रना निर्णयनो विरोध थवा लाग्यो छे। व्यापारीओ अने केटलाक खेडूतो आनो विरोध करी रह्या छे। ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશને આને ગેરવ્યાજબી ગણાવ્યો છે। એસોસિએશનના પ્રમુખ સમીર શાહે વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતમાં 65% ખાદ્યતેલ આયાત કરાય છે, જેના પર સરકારનું કોઈ નિયંત્રણ નથી। તેલના ભાવમાં વધારો ઘટાડો એ આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રાખે છે। સરકારે જે નિર્ણય કર્યો તેનાથી ઉલટો ખેડૂતોને નુકસાન જશે। धरती पुत्रों ने मगफली ना पूरता भाव नहीं मळे। 2-3 હજાર પ્લેયરો ભેગા થઈને માત્ર 35% હેન્ડલ કરે છે, એના ઉપર આ જે સ્ટોક લિમિટ નાખવામાં આવી છે ખરેખર અન્યાય છે અને ક સમયની છે। કારણ કે આપણે ત્યાં ગઈ વર્ષે ખેડૂતોને મગફળીના ભાવ સારા આવ્યા છે, સોયાબીનના પાક સારા આવ્યા છે, એટલે આ મગફળી જેવા સોયાબીન જેવા ખાદ્ય તેલીબિયાનું મોટા પાયે વાવેતર થયું છે ને આ પાક સાવ તૈયાર થઈ ગયો છે અને ગમે ત્યારે બજારમાં આવી શકે છે। કે આ ખાલી વરસાદને કારણે જે થોડો ઘણો ડીલે થયો છે, બાકી પાક 8-10 દિવસમાં બહુ મોટા પ્રમાણમાં બજારમાં આવી શકશે, તો કુદરતી રીતે ભાવ થોડા નીચા આવી શક્યા હોત। તો ખેડૂતો વતી કિસાન સંઘ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે। ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કહ્યું કે નિર્ણયથી ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે, પૂરતી માત્રામાં તેની ખરીદી નહીં થાય, જેના કારણે અન્નદાતાને નુકસાન ભોગવવું પડશે। તેલ ઉત્પાદન કરતા ફેક્ટરીઓને જે સ્ટોક નિયંત્રણની વાત થઈ રહી તે વ્યાજબી નથી, તેનાથી ખેડૂતોને ઘણું બધું નુકસાન જશે। અત્યારે મગફળીની સિઝન છે અને મગફળીની એટલી બધી આવક આવી રહી છે, જો એમાં ખરીદી નહીં થાય તો ખેડૂતોને ભાવ નહીં મળે। સરકારનું કેવું છે કે 2022માં ખેડૂતની આવક બમણી કરશું, પરંતુ સરકારની નીતિ અને રીતિ એવી લાગે છે કે ખેડૂતોની બમણી નહીં થાય પણ અધૂરી 100% થઈ જશે। તેલના વેપારીઓ અને મગફળીના ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ મળ્યા નથી। ભાવ વધારાનો આખો ખેલ કમિશન એજન્ટો અને સંગ્રહખોરી કરતા વેપારીઓ કરે છે। નફો તેમને થાય છે, પરંતુ પીસાય છે માત્ર ને માત્ર પ્રજા અને ધરતીપુત્રો। અહીં આંકડા પરથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો વર્ષ 2016માં મગફળીના ભાવ 800-900 હતા અને સિંગતેલનો ભાવ 1745-1750 હતો। 2017માં મગફળીના ભાવ 750-830 હતા, જ્યારે સિંગતેલનો ભાવ 1760-1770 હતો। વર્ષ 2018માં મગફળીના ભાવ 475-750 હતા, જ્યારે સિંગતેલનો ભાવ 1470-1480 હતો। 2019માં મગફળીનો ભાવ 690-988 હતો અને સિંગતેલનો ભાવ 1660-1670 હતો। 2020માં મગફળીનો ભાવ 1050-1200, જ્યારે સિંગતેલનો ભાવ 2060-2070 અને વર્ષ 2021માં મગફળીના ભાવ 1050-1235 છે અને સિંગતેલના ભાવ 2780-2800 રૂપિયા છે। આ આંકડા પરથી તમે સમજી ગયા હશો કે ખેડૂતોને કંઈ મળતું નથી। ભાવ વધે છે તો પ્રજાના ખિસ્સા ખાલી થાય છે, પરંતુ વેપારીઓના ખિસ્સા ભરાય છે અને ખેડૂતોને કંઈ જ મળતું નથી। સંગ્રહખોરીથી કૃત્રિમ અછત ઊભી કરીને ભાવને આસમાને પહોંચાડવામાં આવે છે, પરંતુ સરકારના નવા નિર્ણયથી આ અટકશે અને લાભ સીધો જનતાને મળશે તેવું લોકો માની રહ્યા છે। વીટીવીના માધ્યમથી આ કેન્દ્ર સરકારના જે રીતના નિર્ણય લીધો છે એ ખરેખર આવકાર્ય છે અને આમ જોઈએ તો એવું બનતું હોય છે કે જે ખેડૂતોની ખેત પેદાશ છે એના જે ભાવ પૂરા મળતા નથી, જ્યારે એનો જે તેલ બનીને એ પ્રોડક્ટ જ્યારે બજારમાં આવે છે તો એનો ભાવ બમણા ડબલ જેટલો થઈ જાય છે। તો આમાં આમ જોઈએ ને તો એક મધ્યમ અને સામાન્ય વર્ગ છે એ સતત પીસાઈ રહ્યો છે આ મોંઘવારીના મારણને કારણે। એટલે આ વીટીવીના માધ્યમથી હું આ તેલિયા રાજાઓને પણ એક નિવેદન નમ્ર નિવેદન કરું છું કે તમારું નફાખોરનું જે ધોરણ છે એ નીચું રાખો।
સરકારનો નિર્ણય હાલ તો સારો લાગી રહ્યો છે, પરંતુ નિર્ણય સાચો ત્યારે જ ઠેરવી શકાય કે જ્યારે સાચા અર્થમાં તેલના ભાવમાં ઘટાડો થાય અને લોકોને લાભ મળે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।